विद्यार्थी मित्रों, आज आप स्टैंडर्ड नाइंथ में लास्ट यूनिट यूनिट 10 इकोलॉजी फॉर पीस एनु टाइटल से इकोलॉजी फॉर पीस मीन्स शांति माटे संतुलन अथवा पर्यावरण माटे शांति। इकोलॉजी नो मूलभूत मीनिंग थे संतुलन अथवा पर्यावरण। पीस नो मीनिंग थे शांति। तो शांति से जीवू हो तो पर्यावरण ने डिस्टर्ब करवी जो नहीं। एटले टाइटल पण आपने सुटेबल ज आपेलू है कि इकोलॉजी फॉर पीस। तो विद्यार्थी मित्रों, अहीं प्री टास्क आपेलू है पाठ पहेलानी प्रवृत्ति, एमां डिटेल आपेली है ट्रीज बर्ड्स ने बटरफ्लाइज। ट्रीज एटले वृक्षों, बर्ड्स एटले पक्षीओ, बटरफ्लाइज एटले पतंगियाओ एटले के इन्सेक्ट। आ बधा है ए आपणी इकोलॉजी है, जीवसृष्टि एना घटकों से अने इम्पोर्टन्स इन अवर लाइफ। आ बधा घटकों आपणा जीवन में अगत्यनो भाग भजवे छे। एने बी सेक्शन में आपेलू छे इफ वी सेव नेचर, जो आपणे प्रकृतिने बचावीशुं, सी विल सेव अस, तो प्रकृति आपने बचावशे एटले के नेचर इकोलॉजी से ते आपने बचावशे पर्यावरण। पर्यावरण मीनिंग क्या? आपणी आजूबाजू सराउंडिंग्स, आपणी आजूबाजू जे कई वनस्पति, वृक्षों, पर्वतों, नदीओ आ बधुं छे एने आपणे एनवायरमेंट कहीए छीए। एर, वॉटर ने लैंड ए मेन सोर्सिस छे एनवायरमेंटना, पर्यावरणना। एनाथी ज बधुं सर्जन थाय छे, क्रिएशन थाय छे। एनी क्रिएशन छे गॉड ने आभारी छे, ब्लेसिंग ऑफ गॉड। तो भगवान ने आपेली अमूल्य भेट छे, ध प्रेशियस गिफ्ट ऑफ गॉड। भगवान ने आपने मूल्यवान गिफ्ट आपेली छे। एनु जतन केवी रीते करवुं अने एनु कंजर्वेशन, संवर्धन, डेवलपमेंट, एनो विकास, थ्राइव, प्रोग्रेस એ કેવી રીતે કરવો એ આપ યુનિટની અંદર આપણે સમજાવવાની કોશિશ કરી છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એનું રીડ કરીએ અને ટ્રાન્સલેશન પણ કરીએ, ઇંગ્લિશમાં રીડ કરતા જઈએ અને એનું ટ્રાન્સલેશન કરીએ તો સમજીએ કે શું કહેવા માગે। ફર્સ્ટ સેન્ટેન્સમાં છે, ધ વેદ સિંગ્સ અબાઉટ વનનેસ ઓફ મેન એન્ડ નેચર। તો વેદ છે એ પ્રકૃતિ અને માણસની એકતાના ગીત ગાય છે। વનનેસ એટલે એક્ય, પ્રકૃતિ અને માનવજાતિ છે એનું એક્ય છે, એના ગીત ગાય છે, એના વિશે કહે છે। ધ આઈડિયા એક્સપ્રેસ્ડ ઇન એન્શિયન્ટ ટેક્સ્ટ, આ વિચારો છે એ પ્રાચીન ગ્રંથમાંથી વ્યક્ત કરવામાં આવેલા છે। અહીંયા મિનિંગ થશે એક્સપ્રેસ્ડ અભિવ્યક્ત કરવું, અને એન્શિયન્ટ ટેક્સ્ટ, એન્શિયન્ટ એટલે પ્રાચીન, ટેક્સ્ટ એટલે બુક યાને ગ્રંથ। ટેક્સ્ટ હેવ યુનિવર્સલ વેલ્યુ, તેને પ્રાકૃતિક મૂલ્ય છે। યુનિવર્સલ એટલે સાર્વત્રિક યાને પ્રાકૃતિક મૂલ્ય છે। વી હેવ ઓલવેઝ ટ્રાઇડ ફોર પ્રિઝર્વેશન એન્ડ પ્રોસ્પરિટી ઓફ ઓલ ધ સ્પાઇસીસ, આપણે હંમેશા પ્રયત્ન કરેલો છે સંવર્ધન કરવાનો અને સમૃદ્ધિ છે એને જાળવી રાખવાનો, કે બધી જાતિઓ છે એમાં સમાવેશ થાય છે। મેનકાઇન્ડ ઓન ધીસ અર્થ, એમાં માનવ જાતિનો પણ આ પૃથ્વી ઉપર સમાવેશ થાય છે। તો અથર્વવેદ ગિવ્સ અસ એ ગ્રેટ આઈડિયા, અથર્વવેદ છે આપણને મહાન વિચારો આપે છે। તો વિદ્યાર્થી મિત્રો, ચાર વેદો છે, અથર્વવેદ, સામવેદ, યજુર્વેદ અને ઋગ્વેદ। એમાંથી અહીંયા અથર્વવેદ આપણને ગ્રેટ આઈડિયા આપે છે। ઇટ મીન્સ, તેનો અર્થ થાય ધ હોલ વર્લ્ડ લીવ્સ એઝ વન સિંગલ યુનિટ, લાઈક એ નેસ્ટ, આખું વિશ્વ એક માળાની જેમ એક એકમમાં રહે છે। મતલબ ધ હોલ વર્લ્ડ ઇઝ એ વન કાઇન્ડ ઓફ નેસ્ટ, આખું વિશ્વ છે એક પ્રકારનો માળો છે। ઓલ ધ લિવિંગ બિંગ્સ હેવ ધ
સેમ રાઈટ, બધી જ જીવંત ઘટકો છે એને સરખા જ અધિકારો મળેલા છે. ટુ લીવ એન્ડ થ્રાઈવ, તો જીવવાના અને વિકાસ પામવાના સરખા જ અધિકારો મળેલા છે. ધીસ કેન બી અચીવડ, આ પ્રાપ્ત કરી શકાય થ્રુ કો લિવિંગ ઓનલી, સહજીવનથી જ આ પ્રાપ્ત થઈ શકે છે. એક્ઝામ્પલ ફોર બર્ડ્સ, એનિમલ્સ, ટ્રીઝ, ઇન્સેક્ટ, આ બધાને આપણે હન્ટ કરીએ, કિલ કરીએ, હણીએ અને માનવજાતિ પોતે પોતાનું અસ્તિત્વ ટકાવવા પ્રયત્ન કરે તો એ શક્ય નથી. વૃક્ષ હશે તો જ આપણે બચીશું, એમ વોટર હશે તો જ બચીશું, બર્ડ્સ ને એનિમલ ઇન્સેક્ટ હોય તો જ આ પ્રકૃતિનું અસ્તિત્વ રહી શકે. માત્ર માણસ પોતાના સ્વાર્થી હેતુ માટે એને ડિસ્ટ્રોય કરે, સ્પોઇલ કરે, કટ કરે કે એને હન્ટ કરે તો એ વ્યાજબી નથી. એટલે કો લિવિંગ, સહશયન, સહજીવન જીવવું પડે. વી આર ધ બર્ડ્સ ઓફ ધ સેમ નેસ્ટ, આપણે બધા એક સરખા જ માળાના પક્ષીઓ છીએ. વી મે વિયર ડિફરન્ટ સ્કિન, આપણે અલગ અલગ ચામડી ધરાવીએ છીએ. ડિફરન્ટ ક્લોથિઝ, આપણે અલગ અલગ કપડાઓ પહેરીએ છીએ. સ્પીક ડિફરન્ટ લેંગ્વેજ, અલગ અલગ ભાષાઓ બોલીએ છીએ. બિલીવ ઇન ડિફરન્ટ રિલિજન્સ, અલગ અલગ ધર્મો પાળીએ છીએ. બિલોંગ્સ ટુ ડિફરન્ટ કલ્ચર, અલગ અલગ સંસ્કૃતિ ધરાવીએ છીએ. એટ છતાં વી શેર ધ સેમ હોમ, છતાં આપણે એક સરખા જ ઘરમાં રહીએ છીએ. અવર અર્થ, અને એ આપણું ઘર છે, આપણી પૃથ્વી. બોર્ન ઓન ધ સેમ પ્લેનેટ, આપણે બધા એક સરખા જ ગ્રહમાં જન્મેલા છીએ. કવર્ડ વિથ ધ સેમ સ્કાય, સરખા જ આકાશની નીચે કવર્ડ થયેલા છીએ, ઢંકાયેલા છીએ. ગેજિંગ એટ ધ સેમ સ્ટાર્સ, સરખા જ તારાઓની જેમ ચમકતા રહેલા છીએ. બ્રીધિંગ ધ સેમ એર, સરખી જ હવા શ્વાસમાં લઈએ છીએ. વી મસ્ટ લર્ન, આપણે શીખવું જ જોઈએ. ટુ પ્રોગ્રેસ, પ્રગતિ કરવાનું. એન્ડ પ્રોસ્પરસ ટુગેધર હેપીલી, અને ભેગા મળી અને સમૃદ્ધ થવાનું શીખવું જોઈએ. ઓર પેરિસ ટુગેધર મિઝરેબલી, અને ભેગા મળી અને આ દુઃખનો નાશ કરવો જોઈએ. અવર આઈડિયા ઓફ પીસ ડઝ નોટ મીન જસ્ટ એ સ્ટેટ ઓફ નોવર, આપણા વિચારો છે એ યુદ્ધના નથી. નાઈધર ઇટ ઇઝ લિમિટેડ જસ્ટ ટુ મેન ઓર કન્ટ્રીઝ, તે માનવ દેશમાં રહે છે એના માટે મર્યાદિત છે. ઓન એન્ડ કોમ્યુનિટીઝ, અને સમુદાય માટે પણ મર્યાદિત છે. બટ ઇટ એમ્બ્રેસ ધ હોલ નેચર, પરંતુ તેમાં બધી જ પ્રકૃતિઓ વીંટળાયેલી છે. એન્ડ હોલ ક્રિએશન, અને બધું જ સર્જન તેમાં સમાયેલું છે. લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, ચાલો આપણે સમજવા પ્રયત્ન કરીએ. ધીસ શાંતિ મંત્ર ફ્રોમ ધ સેમ અથર્વવેદ, આ શાંતિ મંત્ર જે અથર્વવેદમાં આપેલો છે તેને આપણે સમજવા પ્રયત્ન કરીએ. અહીંયા શાંતિ મંત્ર આપેલો છે ઇંગ્લિશની અંદર, મે ધેર બી પીસ ઇન હેવન, સ્વર્ગમાં પણ શાંતિ હોવી જોઈએ. પીસ ઇન સ્પેસ, શાંતિ અવકાશમાં પણ હોવી જોઈએ. પીસ ઓન અર્થ, શાંતિ પૃથ્વી ઉપર આવી હોવી જોઈએ. મે ધેર બી પીસ ઇન ટ્રીઝ, શાંતિ વૃક્ષમાં હોવી જોઈએ. પીસ ઇન વેજીટેશન, વનસ્પતિમાં હોવી જોઈએ. એન્ડ પ્લાન્ટ્સ, છોડવામાં પણ શાંતિ હોવી જોઈએ. મે ધેર બી પીસ ઇન અવર ગોડ્સ, આપણા દેવોમાં પણ શાંતિ હોવી જોઈએ. એન્ડ ઇન એન્ટાયર ક્રિએશન, અને સમગ્ર સર્જનમાં પણ શાંતિ હોવી જોઈએ. મે ધેર બી પીસ એવરીવેર, દરેક જગ્યાએ શાંતિ જ હોવી જોઈએ. એન્ડ બી ઇટ ઓનલી પીસ, અને માત્ર તે શાંતિ જ બનવી જોઈએ. ધેટ પીસ, જે શાંતિ, આઈ પ્રે, હું પ્રાર્થના કરું છું. એમ્બ્રેસ માય બિંગ, કે મારી આજુબાજુ શાંતિ જ વીંટળાઈ રહે. તો આ શાંતિ મંત્ર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ઓલ ઓવર ધ વર્લ્ડ, ઓલ ઓવર ધ સ્પેસ, ટ્રીઝ, વેજીટેશન, ગોડ્સ,
entire creation, everywhere peace, peace and peace. Shanti, shanti and shanti. This mantra warns us. આ મંત્ર છે એ આપણને ચેતવણી આપે છે. વોર્ન્સ મીન્સ ચેતવણી આપવી, ટુ ડિસ્ટર્બ નેચર, નોટ ટુ ડિસ્ટર્બ નેચર. પ્રકૃતિને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં, નોટ ટુ એબ્યુઝ. પ્રકૃતિને બગાડવી જોઈએ નહીં, પોલ્યુટ પ્રદૂષિત પણ કરવી જોઈએ નહીં, ઓર ડિસ્ટ્રોય અથવા નાશ પણ કરવો ન જોઈએ. અવર સરાઉન્ડિંગ જ આપણી આજુબાજુની કોઈ પણ વસ્તુ છે એનો નાશ પણ ન કરવો જોઈએ. અપ ટુ ધ હેવન, સ્વર્ગ સુધી. સ્વર્ગ, પૃથ્વી, પાતાળ, જળ, સ્થળ, ક્યાંય પણ આપણે એને ડિસ્ટ્રોય કરવો જોઈએ નહીં. ઇન ટ્રાઇંગ ટુ માસ્ટર એન્ડ ગેટ બેનિફિટ, ઇન ટ્રાઇંગ ટુ માસ્ટર, એનો માલિક બનવાનું છે અને ફાયદાઓ મેળવવાના છે. ઇન ઓફ અવર ઇકોલોજી, આપણા સંતુલનના આપણે માલિક બનવાના છીએ અને એનામાંથી ફાયદા લેવાના છે. વી આર સિમ્પલી ડિસ્ટ્રોઈંગ અવર સેલ્વેજ. આપણે સાદાઈથી આપણી જાતે નાશ કરી રહ્યા છીએ. અવર ઓન નેસ્ટ, આપણો પોતાનો જ માળો, પોતાનું જ ઘર, પોતાનું જ એબોડ, રહેઠાણ, આપણી પોતાની જ પૃથ્વી આપણે ડિસ્ટ્રોઈંગ કરી રહ્યા છીએ. ટ્રુ પીસ વિલ ટ્રાઈવલ, સાચી શાંતિ એ નિર્માણ પામશે. ઓનલી મેન લિવ્સ ઇન પીસ, માણસ માણસ માત્ર શાંતિથી રહેશે તો, વિથ નેચર, પ્રકૃતિ સાથે. માણસ જો નેચર સાથે શાંતિથી રહેશે તો જ સાચી શાંતિ ઉદ્ભવશે. ડિવાઇન ફોર્સ, દિવ્ય બળ એન્ડ અલ્ટિમેટલી હિમસેલ્ફ, તેનાથી અંતિમ દિવ્ય બળ મળશે. હાઉ કેન વી ડૂ ધીસ, આ આપણે કેવી રીતે કરી શકીએ? ધ વાઇઝ ઋષિ, ડાહ્યા સંતો, ઓર શિર અથવા ઋષિઓ ઓફ અશ્વસી ઉપનિષદ, ઈશાવાસ્ય ઉપનિષદ, ઈશાવાસ્ય ઉપનિષદના ડાહ્યા સંતો અને ઋષિઓ ગીવ્સ અસ વન્ડરફુલ એડવાઇસ, આપણને અદ્ભુત સલાહ આપે છે. ધ ઋષિ સહિત સંત કહે છે, એવરીથિંગ એનિમેટ ઓર ઇનએનિમેટ ધેટ ઇઝ વિધિન ધ યુનિવર્સ, દરેક વસ્તુ છે એ જીવંત છે અથવા અજીવિત છે. ધેટ ઇઝ વિધિન ધ યુનિવર્સ ઇઝ ઇન લિવેન્ડ, તે માત્ર સાર્વત્રિક છે તેમાં જીવંત છે. બાય ધ સુપ્રીમ પાવર, સર્વશ્રેષ્ઠમાન ભગવાનથીને જ આ બધું ચાલે છે. વન શુડ ધેરફોર એસેપ્ટ, કોઈએ તેથી એટલા માટે કોઈ એકે એસેપ્ટ ઓનલી ધીસ ઇફ બી એન્જોયડ બાય રિનાઉન્સિંગ ઇટ, તે કોઈ એકે મેળવી અને એનો આનંદ માણવો જોઈએ નહીં. મોરેવર વન મસ્ટ નોટ સ્નેચ, કોઈ એકે વધુ પડતું જૂટવી લેવું જોઈએ નહીં. વોટ બિલોંગ્સ ટુ ઓર ઇઝ રિક્વાયર્ડ બાય અધર્સ, બીજાની પણ તે જરૂરિયાત હોઈ શકે છે. કોઈ એક વ્યક્તિએ આ બધું ઇકોલોજી છે એને સ્નેચ કરવું જોઈએ નહીં, બીજાને પણ તેની જરૂરિયાત હોય છે. ધ હોલ ક્રિએશન ઇઝ ફિલ્ડ વિથ ધ પ્રેઝન્સ ઓફ ગોડ, આખું સર્જન છે એ ભગવાનની હાજરીથી ભરાયેલું છે. બધા જ સર્જનમાં ભગવાનની હાજરી રહેલી છે. ધીસ ઇઝ મેસેજ અગેન્સ્ટ ધ એનિમાલિસ્ટિક ધીસ ઇઝ મેસેજ, આ સંદેશો છે એનિમલિસ્ટિક ગ્રીડ ઓફ હ્યુમન બિંગ, માનવ જાતિનો અત્યંત લોભ માટેનો સંદેશો છે. વી શુડ નોટ, આપણે લાઈક એ વલ્ચર, ગીધ બનવું જોઈએ નહીં. કીપ અધર અવે ફ્રોમ હેવિંગ, બીજાને પણ દૂર રાખવા જોઈએ નહીં. વોટ વી એકચ્યુઅલી ડન ડોન્ટ નીડ, આપણે જે ખરેખરની જરૂર નથી એને આપણાથી દૂર રાખવું જોઈએ. ગાંધીજી ઓલ્સો સેડ, ગાંધીજી એવું પણ કહેતા, ધેર ઇઝ એ ઇનફ ઓન ધીસ અર્થ ફોર એવરીબડી નીડ, પૃથ્વી ઉપર દરેક જણની જરૂરિયાત છે એટલું પૂરતું તો છે જ, બટ નોટ સફિશિયન્ટ ફોર વન્સ ગ્રીડ, પરંતુ કોઈ એકને લોભ હોય એ પૂરતું નથી. એજ ધ ક્રાઉન ઓફ ક્રિએશન, એજ ધ ક્રાઉન ઓફ ક્રિએશન, કુદરતના સર્જન, એન્ડ મેન મસ્ટ
પ્રોટેક્ટ, માણસે રક્ષણ કરવું જોઈએ, નોટ એક્સપ્લોઇટ, અને બગાડવું પણ ન જોઈએ, એન્ડ કન્ઝ્યુમ અધર એનિમલ્સ, બીજા પ્રાણીઓનું પણ સંવર્ધન કરવું જોઈએ. ઇફ મેન સ્ટોપ ધ ડિસ્ટ્રોઈંગ એનિમલ્સ, જો માણસ પ્રાણીઓને નાશ કરવાનું બંધ કરશે, ટ્રીઝ વૃક્ષોનો નાશ કરવાનું બંધ કરશે, ઓર અધર એસ્પેક્ટ ઓફ નેચર અથવા પ્રકૃતિના બીજા પાસાઓને નાશ કરવાનું બંધ કરશે, અવર વર્લ્ડ વુડ બીકમ લેસ વાયોલન્ટ, આપણું વિશ્વ પણ ઓછું હિંસક બનશે, એન્ડ ધસ આ પ્રમાણે પીસફુલ એબોડ ફોર ઓલ, અને શાંતિપૂર્ણ ઘર બધા માટે રહેશે. મહાવીર સ્વામી પરચડ અહિંસા મંત્ર, મહાવીર સ્વામીએ અહિંસા મંત્ર આપ્યો છે, એને કહેવાય નોન વાયોલન્સ. ટુ ધેટ એક્સટેન્ડ ધેટ ઓલ જૈન સાધુ, તે વર્ણવે છે કે જૈન સાધુ પુટ એ ક્લોથ ઓન ધેર માઉથ, જૈન સાધુ પોતાના મોઢા ઉપર કપડું રાખે છે, ડ્રિંક બોઇલ્ડ વોટર ઉકાળેલું પાણી પીવે છે, એન્ડ ડુ નોટ ટેક ફૂડ બિફોર સનરાઈઝ, સૂર્ય ઉદય પહેલાં ખોરાક લેતા નથી, એન્ડ આફ્ટર સનસેટ સૂર્યાસ્ત પછી પણ ખોરાક લેતા નથી. ઓર નોટ ડિસ્ટ્રોઈંગ ઇવન બેક્ટેરિયા, તે બેક્ટેરિયાનો પણ નાશ કરતા નથી. મહાવીર સ્વામી બિલીવ ધેટ, મહાવીર સ્વામી માનતા હતા કે વી શુડ નોટ ડિસ્ટર્બ, આપણે ખલેલ પહોંચાડવી જોઈએ નહીં, ઓર હર્ટ ઈજા પહોંચાડવી જોઈએ નહીં, ઇવન સ્ટોન ફોર એ સેલ્ફિશ પર્પઝ, સ્વાર્થી હેતુ માટે કોઈએ આપણે ઈજા પહોંચાડવી જોઈએ નહીં. રિશિઝ બિલીવ ધેટ, રિશિઝ માનતા હતા કે ધેટ એવરી મેટર ઇન ધ યુનિવર્સ ઇઝ લિવિંગ, દરેક બાબતમાં સાર્વત્રિક જીવન છે. ધેર ઇઝ નથિંગ લાઇક નોન લિવિંગ, કોઈ વસ્તુ અજીવિત નથી. એવરીથિંગ ઇઝ ઇન એ પ્રોસેસ ઓફ ઇવોલ્યુશન, દરેક વસ્તુ ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં છે. ધીસ વોઝ ધ રિયાલિઝમ, આ વાસ્તવિકતા હતી ઓફ અવર એન્શિયન્ટ સેજ, આપણા પ્રાચીન ઋષિઓની આ માન્યતા હતી, વાસ્તવિકતા હતી. મહાકવિ કાલિદાસ હેઝ રિટન એ પ્લે, મહાકવિ કાલિદાસે એક વ્યાખ્યાન લખેલું છે, અભિજન સંકુતલમ, સંકુતલમ, અભિજન સંકુતલમ નામનું એક નાટક એને લખેલું છે. ઇન ધ સીન, દ્રશ્યની અંદર કિંગ દુષ્યંત ઓફ ભારતવર્ષ એન્ટર્સ ધ આશ્રમ ઓફ ઋષિ કાનવા, ઋષિ કાનવાના આશ્રમમાં રાજા દુષ્યંત ભારત વર્ષની અંદર પ્રવેશે છે. હી ઇઝ ઇન હિઝ ચેરિયોટ, તે તેના રથની અંદર બેઠેલા છે. એન્ડ ચેન્જિંગ એ ડિયર ફોર હન્ટિંગ, એક હરણનો શિકાર કરવા પીછો કરી રહ્યા છે. ટુ ડિસિપલ્સ ઓફ કન્વા સી હિમ, કન્વા ઋષિના આશ્રમના બે શિષ્યોએ તેને જોયા, એન્ડ ઇમિજિયટલી આસ્ક હિમ, અને તરત જ તેને પૂછ્યું, નોટ ટુ શૂટ હિઝ એરો એટ ધ ડિયર, એ હરણ ઉપર તીર ન મારવાનું તેને કહ્યું. ધે સેડ, તેઓએ કહ્યું, ઓ કિંગ, અરે રાજા, ડોન્ટ શૂટ, હણીશ નહીં, પ્લીઝ મહેરબાની કરી ડોન્ટ શૂટ ધ એરો, તીર મારીશ નહીં, એટ ધ ટેન્ડર બોડી ઓફ ધીસ ડિયર, આ હરણના નાજુક શરીર ઉપર તીર મારીશ નહીં. ઇટ ઇઝ એજ બેડ એઝ પુટિંગ ફાયર ઓન ધ હિપ ઓફ ફ્લાવર, તે ફૂલોના ઢગલામાં આગ લગાડવા સમાન છે. ધીસ શો ધેટ, આ બતાવે છે કે અહિંસા વોજ વેરી બિગ એટ ધીસ અર્થ, અહિંસા આ પૃથ્વી ઉપર ખૂબ જ વધી રહી છે. વી હેવ એ ગ્લોબલ હર્ટ, આપણે વૈશ્વિક હૃદય છે. એન્શિયન્ટ વિઝડમ ટીચિસ ધ ઇન્ડિયન કલ્ચર, પ્રાચીન સંસ્કૃતિ છે તે ભારતીય સંસ્કૃતિ શીખવે છે. અવર કલ્ચર હેઝ ગિવન અસ હર્ટ એ બેગ એટ ધીસ અર્થ, આપણી સંસ્કૃતિએ આપણને આપણી પૃથ્વી જેટલું વિશાળ હૃદય આપેલું છે.
वी हैव ग्लोबल हर्ट, अपने वैश्विक हृदय से। एंशियंट विजडम टीचिस द वर्ल्ड, प्राचीन विजडम आपने वैश्विक वर्ल्ड दुनिया ने सीखे से। ट्रू फिलोसॉफी, हाची तत्वचिंतक। ऑफ यूनिवर्सल पीस एंड हार्मनी, सार्वत्रिक संतुलन आपने सीखे छे। तो आ प्रमाण नोट टू डिस्ट्रॉय अवर इन्वायरमेंट, अपने अपना पर्यावरण ने नुकसान करव जो नहीं। विद्यार्थी मित्रों अँ ग्लोसरी आपेली है, तो प्रत्येक वर्डन आप मीनिंग करिए। इकोलॉजी, इकोलॉजी मीन्स संतुलन अथवा इन्वायरमेंट। सेकंड वर्ड से एंशियंट, एंशियंट मीन्स प्राचीन, वेरी ओल्ड टाइम, प्राचीन कालन। पर्पज, पर्पज मीन्स हेतु। सेकंड से प्रोस्पर, तो प्रोस्पर एट समृद्ध थव। स्पाइसिस एट जाति प्रजाति। थ्राइव एट समृद्ध थव। पेरिस एट गेट डिस्ट्रॉय मीन्स नाश करव। क्रिएशन मीन्स अस्तित्व यानी सर्जन। एम्ब्रेस मीन्स समावेश थव। एब्यूस मीन्स बगाड़व। एनिमेट मीन्स जीवंत वस्तु। इनलिवन मीन्स रिसाइड। एंड रिनाउंस मीन्स त्यजी देव। एंड स्नेच मीन्स जूटवी लेव। ग्रेड मीन्स लोभ। क्राउन मीन्स टॉममोस्ट। एबोर्ड मीन्स घर यानी होम। पेरचिस मीन्स शिखव। एवोल्यूशन मीन्स उत्क्रांति। शेर मीन्स दृष्टा। चेज मीन्स पीछो करवो। डिसिपल मीन्स शिष्य। लास्ट वर्ड से टेंडर मीन्स सॉफ्ट एट के नाजुक। तो विद्यार्थी मित्रों अँ स्पेलिंग पण मीनिंग आपेला है, प्रमाण अभ्यास करवानो छे। वोकेबुलरी आवे वर्ड्स शब्द भंडोर। फर्स्ट क्वेश्चन जो टिक मार्क देने ये रहते हैं।